રાજકોટમાં અખિલ ભારતીય આદિવાસી વિકાસ પરિષદ દ્વારા કાલે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે, જે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવશે. તે સમગ્ર કાર્યક્રમોની વિગતો આપવા માટે આયોજકો સિટી ન્યૂઝની મુલાકાતે આવ્યા હતા. બધી વિવિધ નદીના બધા સાથે રહીને આવ્યા છે. અમે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવા માટેનો કરીએ છીએ. અમે ઘણા વર્ષોથી કરીએ છીએ, પણ આ વખતે અમે એક નવો કન્સેપ્ટ ઉમેર્યો છે કે વિવિધ જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલવાનું, અને અમે આ કાર્યક્રમને વધારે સરસ કરી. અને બધા વિવિધ જ્ઞાતિના લોકો એમ કીધું અમે તમારી સાથે જોડાવા માંગીએ, કારણ કે શું કામ કે આદિવાસી સમાજ છે ને આદિ અનાદિકાળનો છે, અને આદિ અનાદિકાળના હિસાબે એમ કે આ સંસ્કૃતિને જો બચાવીએ તો યુનો એક ઠરાવ કરેલો છે કે શિખર પરિષદમાં, કે જો આ સંસ્કૃતિને અનુસરશે, જેમ કે ઓર્ગેનિક વસ્તુ હોય છે અને માનવ સૃષ્ટિને બચાવવા માટેનો એકમેકથીને રહેવાનો એનો એક પ્રયાસ હોય છે, એના માટેનો અમે હિલવાસનો એક કાર્યક્રમ કર્યો છે. એમાં ધ્વજવંદનનો કાર્યક્રમ છે, આદિવાસી પ્રમાણે ધરતી પૂજા, રંગોળી અને દિવાળી જેવો માહોલ અમે કરીશું, અને અમારા પૂર્વજોને શહાદત દિવસ તરીકે અમે મનાવશું. જેમ કે ટાટિયા મામા છે, રાણી દુર્ગાવતી છે, એ લોકોના અમે શહાદ દિવસ એટલે ફૂલ અમારા અર્પણ કરશું. અને ખાસ એટલું અમારે એક મેસેજ છે કે અમે દર વખતે આ ગ્લોબલ વોર્મિંગને કારણે અમે રોપા આપી દેતા હોય છે, જે ઉછરા કે ન ઉછરા ખબર નહીં, કારણ કે આમ પબ્લિકને બધાને આપ્યા છે. અત્યાર સુધીમાં અમે 25,000 જેટલા રોપા આપ્યા છે. હવે અમને એમ થયું કે આ અમને કંઈ દેખાતું નથી, એમ કે શું કર્યું છે શું નહીં. એટલે અમને આ વખતે સરકારશ્રી એક અમે અમારા પ્રયાસથી સરકારશ્રી અમને એમ કીધું કે તમને રાજકોટથી અમદાવાદ સુધી એમાં બામણગોળ સુધીનું અત્યારે મને પરમિશન મળી ગઈ છે, અને જાળવવા માટેનું પરમિશન મળી છે. એમાં એ કોન્સેપ્ટ અમારો ગોલ છે. અને વચ્ચે ડિવાઈડર અહીંયા અમે ફૂલ છોડ ને એવું બધું વાવ્યું છે, એ અમારો કોન્સેપ્ટ છે. અને બીજું કે ઝાડ પણ અમે વાવવાના છીએ, કોઈની યાદમાં, કોઈ સ્વજનની યાદમાં કોઈ તકતી લગાડવામાં આવશે, અને એ રીતના અમે આ રીતના અમારો પ્લાન છે. અને વધારે વધારે ઝાડ વાવી એવો અમારો અત્યારે તો અમે અત્યારે 2,000 ઝાડ વાવી દીધા છે, વધારેમાં વધારે ફૂલ છોડના. અને ઝાડ અમે 9 તારીખે તકતીવાળા કે એરપોર્ટ ઉપર લગાડવા